ઈડર વડાલી વચ્ચે આવેલ 7 કિલોમીટરના નેશનલ હાઈવે રોડનું ફોર લેનમાં રૂપાંતર કરતું કામ અર્ધ વચ્ચે અટવાયું. નેશનલ હાઈવે રોડનું કામ છેલ્લા 1.5 વર્ષથી ગોકુળ ગતિએ ચાલતું હોવાથી તબીબો સહિત વાહન ચાલકો ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ઈડર અને વડાલી વચ્ચે નેશનલ હાઈવે રોડને ફોરલેન હાઈવેમાં રૂપાંતર કરવાની કામગીરી છેલ્લા 1.5 વર્ષથી અર્ધ વચ્ચે અટવાઈ છે, જેને લઈને હાઈવે રોડ પરથી ખેડબ્રહ્મા અંબાજી અને રાજસ્થાન તરફ જતા હજારો વાહન ચાલકો જોખમી સવારી કરી હાઈવે પરથી પસાર થતા હોય છે. ત્યારે અર્ધ વચ્ચે અટવાયેલ હાઈવેની કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકીથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઈડર વડાલી વચ્ચે માથાસુર 3 રસ્તાથી વડાલી સુધીનો 7 કિલોમીટરનો નેશનલ હાઈવે રોડ ફોરલેન હાઈવેમાં રૂપાંતર કરવા કેન્દ્ર સરકારે આશરે 1.5 વર્ષ પહેલા કામની મંજૂરી આપી હતી, ત્યારે 1.5 વર્ષ પહેલા શરૂ થયેલ કામ આજ દિન સુધી પૂર્ણ ન થતા હાઈવે રોડ પરથી પસાર થતા હજારો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે કેન્દ્ર સરકાર વિકાસના કામોને વેગ આપી આગળ ધપાવવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ થકી વિકાસ કામોને મંજૂરી આપે છે અને કોન્ટ્રાક્ટરો દ્વારા મનમાનીથી હાઈવે રોડની કામગીરીને કરતા હોવાથી બૂમ પડી છે. ત્યારે રોજનું અપડાઉન કરતા વાહન ચાલકોએ હાઈવે ઓથોરિટીને લેખિત અને મૌખિક રજૂઆતો કરી ભારે રોષ વ્યક્ત કર્યો છે. ત્યારે અર્ધ વચ્ચે અટવાયેલ હાઈવે રોડનું કામ ઝડપી શરૂ કરવા ખેડબ્રહ્માના તબીબ ડોક્ટર ગ્રીસમા મહેતા, વડાલીના ધરતી મિસ્ત્રી સોનલ પટેલ સહિત અનેક લોકોએ હાઈવે રોડ ઓથોરિટી અધિકારીને અરજી કરી આવનારા 10 દિવસમાં રોડનું કામ શરૂ કરવામાં નહીં આવે તો સંલગ્ન અધિકારીની કચેરી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે માથાસુર 3 રસ્તાથી વડાલી સુધીના 7 કિલોમીટર નેશનલ હાઈવે રોડનું કામ અધરતાલ જોવા મળી રહ્યું છે. ત્યારે 1.5 વર્ષથી અર્ધ વચ્ચે અટવાયેલા રોડનું કામ નેશનલ હાઈવે રોડ ઓથોરિટી અને કોન્ટ્રાક્ટર ક્યારે પૂરું કરશે તે હવે જોવું રહ્યું. ધ્રુવ રામી, ZSTV, વડાલી.